Hi everybody. So this is second video lecture of mathematics chapter number 3. અને પ્રીવિયસ જે વિડિયો લેક્ચર હતો એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આટલું સમજેલું હતું કે ભાઈ એક હોરિઝોન્ટલ નંબર લાઈન છે જેને આપણે હવે x એક્સિસ ના નામે ઓળખીએ છીએ અથવા તો x x ડેશ ના નામે ઓળખીએ છીએ. એક વર્ટિકલ નંબર લાઈન છે જેને આપણે હવે y એક્સિસ ના નામે ઓળખીએ છીએ, y y ડેશ ના નામે ઓળખીએ છીએ. બંને એકબીજાને ઝીરો ઉપર ઇન્ટરસેક્ટ થાય છે અને હવેથી જે આ પોઈન્ટ છે એનું નામ આપણે રાખ્યું છે ઓરિજિન, રાઈટ? આ પોઝિટિવ x એક્સિસ છે, આ પોઝિટિવ y એક્સિસ છે, આ નેગેટિવ x એક્સિસ છે, આ નેગેટિવ y એક્સિસ છે. બંને જે એક્સિસ છે એને આપણે ભેદી થઈ અને શું નામ આપેલું છે? કોઓર્ડિનેટ એક્સિસ, રાઈટ? બંને એક્સિસ ને ભેદી થઈને આપણે શું કહીએ છીએ? કોઓર્ડિનેટ એક્સિસ. કોઓર્ડિનેટ એક્સિસ મીન્સ નથિંગ બટ x એક્સિસ અને y એક્સિસ. અને આ બંને લાઈનના ઇન્ટરસેક્ટ થવાથી આવો એક સરફેસ બની જાય છે, બરાબર ને? એક પ્લેન બની જાય છે. એ પ્લેનનું નામ આપણે શું રાખ્યું છે? ત્રણ નામ આપણી પાસે હતા. વન ઓફ ધ નેમ્સ ઇઝ કોઓર્ડિનેટ પ્લેન, સેકન્ડ નેમ ઇઝ કાર્ટિશિયન પ્લેન, and the third name is xy plane. This much we have studied in previous video lecture, and the point where they intersect is known as origin, and origin is indicated by capital O. આટલું આપણે આની પહેલાના વિડિયો લેક્ચરમાં ભણેલું છે, રાઈટ? બટ નાવ વી હેવ ટુ લોકેટ ધ પોઈન્ટ્સ ઇન અ પ્લેન. આવું કરવાથી કંઈક ફાયદો તો થવો જોઈએ ને. રેને ડેસ્ટાર્ટિસ જે ભાઈ હતા એ ભાઈ કઈ વસ્તુનો કોન્સેપ્ટ લઈ આવ્યા? કાર્ટિશિયન સિસ્ટમનો કોન્સેપ્ટ લઈ આવ્યા. આપણી પાસે સૌથી પહેલા તો કોન્સેપ્ટ હતો નંબર લાઈન નો કોન્સેપ્ટ હતો. સપોઝ આપણે અહીંયા એક નંબર લાઈન ડ્રો કરીએ, રાઈટ? આ નંબર લાઈન ઉપર અહીંયા પોઈન્ટ ઝીરો છે, અહીંયા વન છે, અહીંયા માઇનસ વન છે. તો જેટલા બી પોઈન્ટ આપણે લોકેટ કરી શકીએ છીએ એ બધે બધા પોઈન્ટ આ લાઈન ઉપર જ લોકેટ કરી શકીએ છીએ. લાઈનની ઉપર ઓર લાઈનની નીચે લોકેટ કરી શકતા નથી. આવી જ માની લ્યો મારી પાસે એક વર્ટિકલ લાઈન હોય, લાઈક ધીસ. નંબર લાઈન જ છે આ બી. અહીંયા ઝીરો છે, અહીંયા વન છે, અહીંયા ટુ છે, અહીંયા માઇનસ વન છે, માઇનસ ટુ છે. તો મારે હવે પોઈન્ટ થ્રી કે માઇનસ થ્રી લોકેટ કરશે તો આ લાઈન ઉપર જ લોકેટ થાય, એની લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ન થાય, આની ઉપર કે નીચે ન થાય. બટ જ્યારે હું આ બંનેને કમ્બાઈન કરી દઉં છું તો મને આવું કંઈક મળશે. આ જે હોરિઝોન્ટલ એક્સિસ છે એને આપણે અહીંયાથી ઉપાડીને અહીંયા રાખી દઈએ, વર્ટિકલ એક્સિસ છે એને આપણે અહીંયાથી ઉપાડીને અહીંયા રાખી દઈએ. ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ. આ આપણી સોરી હોરિઝોન્ટલ એક્સિસ તો આપણી પાસે ડ્રો કરેલી જ છે. આ જે છે એને ઉપાડીને આપણે અહીંયા રાખી દઈએ, બરાબર ને? તો ઝીરો પછી અહીંયા વન, અહીંયા ટુ, અહીંયા નીચે માઇનસ વન, માઇનસ ટુ, રાઈટ? આવી રીતના બધા પોઈન્ટ આવશે ને આપણી પાસે. હવે જેટલા બી પોઈન્ટ આ નંબર લાઈન ઉપર છે અને આ નંબર લાઈન ઉપર છે એ તો લોકેટ થઈ જશે. બટ માની લ્યો કે કોઈ પોઈન્ટ અહીંયા છે, પ્લેનમાં છે. ક્યાં છે? લાઈન પર નથી. હવે આ જે સરફેસ બની ગયો ને, પ્લેન બની ગયો, અહીંયા કોઈ પોઈન્ટ છે તો એનો હવે આપણે એડ્રેસ આપી શકીએ છીએ, એના વિશે આપણે કંઈક કહી શકીએ છીએ. એ પોઈન્ટની કોઈ વેલ્યુ હોઈ શકે, આ કાર્ટિશિયન સિસ્ટમનો બેનિફિટ છે. આઈ હોપ ધીસ ઇઝ વેરી ક્લિયર ટુ યુ. સો ફોર દેટ વી હેવ ટેકન સમ એક્ઝામ્પલ ઓવર હિયર, રાઈટ? તમે જોઈ શકો છો આ કાર્ટિશિયન પ્લેન છે, એની અંદર આપણે બે પોઈન્ટ છે, એક અહીંયા રાખ્યો છે પી ને બીજો અહીંયા રાખ્યો છે ક્યુ. હવે કોઈ પોઈન્ટ મારી પાસે સપોઝ અહીંયા હોય તો હું કહી શકું ભાઈ નંબર થ્રી છે, અહીંયા હોય તો કહી શકું નંબર ફાઈવ છે, અહીંયા હોય તો કહી શકું નંબર થ્રી છે, અહીંયા હોય તો કહી શકું માઇનસ થ્રી છે, અહીંયા હોય તો બી કહી શકું માઇનસ ફોર છે. બટ કોઈ પોઈન્ટ મારી પાસે અહીંયા છે તો મારે શું થયું? આ પોઈન્ટની વેલ્યુ કેટલી છે? આ પોઈન્ટનો એડ્રેસ શું છે? આ પોઈન્ટ વિશેની ઇન્ફોર્મેશન શું છે? એ આપણે આજના વિડીયો લેક્ચરમાં જાણવાનું છે, રાઈટ? પાંચ છ પેરેન્ટ્સ અને બે ત્રણ સ્ટુડન્ટ્સે રિક્વેસ્ટ કરેલી છે કે સર થોડુંક તમે ગુજરાતી વર્ડ્સ ઓર લેંગ્વેજ યુઝ કરો, ટર્મિનોલોજી ભલે ઇંગ્લિશ રાખો તો થોડુંક વધારે સમજાય. તો એટલે આપણે થોડુંક ક્યાંક ઇંગ્લિશનો ઉપયોગ ઓછો કરીને ગુજરાતી લેંગ્વેજ વધારે બોલવાનું પડેલું છે. હાવેવર વી વિલ કન્ટિન્યુ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઓલ્સો બીકોઝ વી હેવ ટુ ક્રિએટ અ બેલેન્સ. લેંગ્વેજનો ઇમ્પોર્ટન્સ ઓછો છે, સમજણ હોવી જોઈએ, બરાબર ને? એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે થોડો ચેન્જ લઈ આવીએ છીએ, રાઈટ? સો નાઉ લેટ અસ રન બિહાઇન્ડ પી. પી નો એડ્રેસ શું આપવું આપણે? તો આપણે જોઈ શકીએ છીએ કે પી છે ને, પી ઈ એક્સ એક્સિસ થી થોડુંક ઉપર છે અને વાય એક્સિસ થી થોડુંક જમણી બાજુ છે,
આરામથી સમજજો, પી છે ને એ એક્સ એક્સિસ થી થોડુંક ઉપર છે, થોડુંક દૂર છે, અને થોડુંક આ વાય એક્સિસ થી બી દૂર છે. તો આપણે છે ને પી નો ડિસ્ટન્સ આપશું કે પી છે ને એ એક્સ એક્સિસ થી આટલો દૂર છે અને વાય એક્સિસ થી આટલો દૂર છે, એ આપણા પી નો આન્સર બની જશે, ઓર એ આપણા પી નો એડ્રેસ બની જશે. અહીંયા ક્યુ છે તો ક્યુ જો એક્સ એક્સિસ થી થોડું દૂર છે અને વાય એક્સિસ આવડિયા જે વાય એક્સિસ છે એનાથી બી થોડું દૂર છે, તો કેટલું દૂર છે એ આપણો એડ્રેસ બની જશે. એને લખવાની નાનકડી પેટર્ન છે, સમજી લઈએ બરાબર ને. જો સૌથી પહેલા તો આ વાત સમજી લ્યો, અહીંયા આપણી પાસે પોઈન્ટ પી છે ને, તો પી ની બાજુમાં અહીંયા બ્રેકેટ આવશે. બ્રેકેટ ની અંદર બે વેલ્યુઝ આવશે, ફર્સ્ટ વેલ્યુ અને સેકન્ડ વેલ્યુ. શું કામ બે વેલ્યુ ની જરૂર છે? બીકોઝ આ પોઈન્ટ થોડોક એક્સ એક્સિસ થી બી દૂર છે, થોડોક વાય એક્સિસ થી બી દૂર છે. તો આના બે આન્સર આવશે. અહીંયા પહેલો જે નંબર છે, અહીંયા જે આપણે લખશું એને એક્સ કોઓર્ડિનેટ કહેવાય. શું કહેવાય? એક્સ કોઓર્ડિનેટ. અને બીજી જે વેલ્યુ છે અહીંયા એને કહેવાય વાય કોઓર્ડિનેટ. ફર્સ્ટ વેલ્યુ ઇઝ નોન એઝ એક્સ કોઓર્ડિનેટ, સેકન્ડ વેલ્યુ ઇઝ નોન એઝ વાય કોઓર્ડિનેટ. એક્સ કોઓર્ડિનેટ નું હજી એક નામ છે એપ્સિસ્તા. સ્પેલિંગ મિસ્ટેક અવોઇડ કરજો, રાઈટ? એપ્સિસ્તા. અને વાય કોઓર્ડિનેટ નું બીજું નામ છે ઓર્ડિનેટ. પાછું રિપીટ કરું છું, પી ની બાજુમાં બ્રેકેટમાં બે વેલ્યુઝ આવશે વચ્ચે કોમા. પહેલી જે વેલ્યુ છે એનું નામ છે એક્સ કોઓર્ડિનેટ ઓર એપ્સિસ્તા. બીજો જે પોઈન્ટ અહીંયા આવશે એનું નામ છે વાય કોઓર્ડિનેટ અથવા તો ઓર્ડિનેટ. હવે એક્સ કોઓર્ડિનેટ એટલે શું? એપ્સિસ્તા એટલે શું? કોઈ પણ પોઈન્ટ, આવડો આ પોઈન્ટ માની લ્યો પી, વાય એક્સિસ થી કેટલો દૂર છે, આવડો આ પોઈન્ટ વાય એક્સિસ થી કેટલો દૂર છે એનો એક્સ કોઓર્ડિનેટ બનશે. આ પોઈન્ટ વાય થી કેટલો દૂર છે એના એક્સ ની વેલ્યુ બનશે. સમજીએ, અત્યારે સમજજો અહીંયા બરાબર ને. અહીંયા બી આપણે વાંચી લઈએ. ધ એક્સ કોઓર્ડિનેટ ઓફ અ પોઈન્ટ ઇઝ ઇટ્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ. મારે પોઈન્ટ પી ની પેલી વેલ્યુ જોઈએ છે અથવા તો મારે પોઈન્ટ પી નો એક્સ કોઓર્ડિનેટ જોઈએ છે, તો આવડો આ પી વાય એક્સિસ થી કેટલો દૂર છે એ મારે માપવું પડશે. માપીએ આપણે કે ભાઈ પી વાય એક્સિસ થી કેટલો દૂર છે, તો આપણે માપીએ બરાબર, તો આટલો દૂર છે બરાબર ને. આ લાઈન અહીંયા ખોટી ડ્રો થઈ ગઈ, બટ પી જે છે એ વાય એક્સિસ થી કેટલો દૂર છે, આટલો આટલો દૂર છે ને. તો આ જે ડિસ્ટન્સ છે ને પી અને આ પોઈન્ટ ની વચ્ચેનો બરાબર છે, એ આપણા માટે શું બની જશે? એક્સ કોઓર્ડિનેટ બની જશે, રાઈટ? હવે જોઈએ આ કેટલું દૂર છે. તો અહીંયા તમને થ્રી લખેલું દેખાય. થ્રી તો આ ડિસ્ટન્સ છે, ઝીરો થી લઈને વન, વન થી લઈને ટુ, ટુ થી લઈને થ્રી. થ્રી તો આ બંને ની વચ્ચેનો ડિસ્ટન્સ છે. આ ડિસ્ટન્સ તો આટલો થાય ને, ઝીરો થી લઈને ફોર સુધીનો. જેટલું આ ડિસ્ટન્સ થાય એટલો જ આ ડિસ્ટન્સ થાય ને. સમજાય છે તમને? રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. બરાબર છે. તો આવડું આ જે ડિસ્ટન્સ થઈ કેટલો છે? ફોર યુનિટ્સ છે. કેટલો છે? ફોર યુનિટ્સ છે. તો અહીંયા આપણો આન્સર શું આવી જશે? ફોર. સમજો, જરા બી કન્ફ્યુઝ થતા નહીં, બધું પાછું રિપીટ કરું છું. રાઈટ? આઈ વિલ રિપીટ એવરીથિંગ વન્સ અગેન. સોરી, બધું એક વાર આપણે પાછું સમજી લઈએ. મારે પી નો એડ્રેસ જોઈએ છે. પી ના એડ્રેસ ની અંદર બે વસ્તુ આવશે, પહેલો નંબર આવશે, બીજો નંબર આવશે. સૌથી પહેલા તો તમે જોઈ લો, આન્સર ફાઇન્ડ કરતા શીખી લઈએ આપણે બરાબર. પી થી અહીંયા આપણે નીચે જોવાનું બરાબર ને. પી ઉપરથી આપણે ક્યાં જોવાનું? નીચે. શું લખેલું દેખાય છે? ફોર. તો અહીંયા આવી જશે ફોર બરાબર છે. શું લખેલું આવી જશે? અહીંયા ફોર. હવે પી થી મારે આ સાઈડ જોવાનું, વાય એક્સિસ તરફ. શું લખેલું દેખાય છે? થ્રી. તો અહીંયા આવી જશે થ્રી. આન્સર બુક તો આવડી ગયો, એક ચિંતા મટી ગઈ બરાબર છે. હવે આન્સર નો મીનિંગ સમજવો ખૂબ જ જરૂરી છે, જે બહુ જ સિમ્પલ છે પણ છોકરાઓ સમજતા નથી. મતલબ 12th સ્ટાન્ડર્ડ માં આવી જાય, ફોર્મ્યુલા અપ્લાય કરતા હોય, આન્સર આવી જતો હોય, બટ મીનિંગ શું થાય ખબર નથી હોતી એ લોકોને. તમે સમજો સેજ. આન્સર બુક તો આવડી ગયો, પાછું રિપીટ કરું બરાબર છે. અગેન આઈ વિલ રિપીટ બરાબર છે. સૌથી પહેલા ત્યાં જોવાનું નીચે, એક્સ ની તરફ. શું કામ? જે પહેલી વેલ્યુ અહીંયા છે એ શું છે આપણા માટે? એક્સ કોઓર્ડિનેટ છે.
અને જે બીજી વેલ્યુ અહીંયા આપણી પાસે છે એ શું છે y કોઓર્ડિનેટ છે x કોઓર્ડિનેટ નું બીજું નામ એબ્સિસ્તા છે y કોઓર્ડિનેટ નું બીજું નામ ઓર્ડિનેટ છે આ તમને ખ્યાલ છે રાઈટ હવે આપણે શું જોવાનું છે સૌથી પહેલી વેલ્યુ x ની છે ને તો આપણે p થી સીધે સીધું નીચે જોવાનું ક્યાં x એક્સિસ ની તરફ કયો નંબર દેખાય છે 4 તો આપણે અહીંયા લખી દેવાનું 4 હવે p થી y એક્સિસ તરફ જોવાનું p થી y એક્સિસ તરફ જોઉં છું તો કયો નંબર દેખાય છે 3 તો મારે અહીંયા શું લખી દેવાનું 3 તો મને મારો આન્સર મળી ગયો p 4 3 હવે 4 3 નો મીનિંગ શું છે સમજો આ વેલ્યુ કોની છે x કોઓર્ડિનેટ ની આ વેલ્યુ કોની છે y કોઓર્ડિનેટ ની બરાબર છે પણ x ની વેલ્યુ 4 છે એનો મીનિંગ શું છે કે આવડો આ પોઈન્ટ p y એક્સિસ થી 4 યુનિટ દૂર છે વેલ્યુ x ની છે સમજજો હજી વેલ્યુ કોની છે x ની છે પણ એ સિગ્નિફાય શું કરે છે કે આવડો આ પોઈન્ટ p y એક્સિસ થી કેટલો દૂર છે એટલે કોઈ પણ પોઈન્ટ ની x ની વેલ્યુ શું સજેસ્ટ કરે છે કે આ પોઈન્ટ y થી આટલો દૂર છે અને y ની વેલ્યુ શું સજેસ્ટ કરે છે કે આ પોઈન્ટ x થી આટલો દૂર છે વાઇસ વર્સા જો વાંચો અહીંયા ધ x કોઓર્ડિનેટ ઓફ અ પોઈન્ટ ઇઝ ઇટ્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ કોઈ પણ પોઈન્ટ નો x કોઓર્ડિનેટ શું છે એ પોઈન્ટ નો y એક્સિસ થી નો ડિસ્ટન્સ સમજો અહીંયા આપણે અહીંયા 4 લખ્યું છે ને બરાબર જો આ પોઈન્ટ p છે ને y એક્સિસ થી 4 જેટલા દૂર છે સર અહીંયા તો 3 લખેલું છે હજી તો છું આ લાઈન કેવડી છે એ જોવાનું છે 3 ને કોરેસ્પોન્ડ થાય છે નથી જોવાનું આ લાઈન અહીંયા નીચે હોય માત્ર આ લાઈન છે ને એને આપણે અહીંયાથી ઉપાડી લઈએ અને અહીંયાથી ઉપાડીને અહીંયા રાખી દઉં લાઈન ને જોવો જોઈએ કેવડી છે 4 સેન્ટીમીટર ની છે ને ઓર 4 યુનિટ ની છે ને એટલે જ આપણે અહીંયાથી નીચે જોઈએ છે ઓર એટ તમે 1 મિનિટ માટે થોડીક વાર માટે એવું વિચારો કે આ જે પોઈન્ટ p છે ને એને આપણે ઉપાડીને અહીંયા રાખી દઈએ તો 4 યુનિટ છે પણ આ 4 યુનિટ કોનાથી દૂર છે y એક્સિસ થી આ y એક્સિસ થી કેટલા સેન્ટીમીટર દૂર છે 4 જો અહીંયાથી લઈને આટલું 4 થાય તો અહીંયાથી લઈને આટલું બી 4 થાય તો આ પોઈન્ટ p y એક્સિસ થી 4 યુનિટ દૂર છે એટલે જ એની x ની વેલ્યુ 4 છે બરાબર ને આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ હવે બીજું સમજીએ આપણે આ બીજી વેલ્યુ શું છે 3 વેલ્યુ કોની છે y ની પણ y ની વેલ્યુ સજેસ્ટ શું કરશે કે આ પોઈન્ટ x એક્સિસ થી કેટલો દૂર છે 3 ડિજિટ 3 યુનિટ દૂર છે જોઈએ આપણે જો છે નીચે 4 દેખાય છે એ તો આપણે આન્સર માં લખ્યું નીચે દેખાય 4 ને અહીંયા દેખાય 3 બરોબર છે પણ આવડી આ જે લાઈન છે એની લંબાઈ કેટલી છે 3 સેન્ટીમીટર ઓર 3 યુનિટ તમે જો આ લાઈન ને આપણે ઉપાડી અહીંયાથી આમ ઉપાડી લઈએ લાઈન ને અને અહીંયા મૂકી દઈએ તમે જો આ જે લાઈન છે એવડી જ આ લાઈન થશે ને કેટલા સેન્ટીમીટર ની છે 3 સેન્ટીમીટર ની ઓર 3 યુનિટ્સ ની રાઈટ સો ધીસ ઇઝ ધ સમરી અહીંયા આપણે લખી આપીએ બરાબર ને કે આ જે વેલ્યુ છે 4 એ કઈ વેલ્યુ છે x કોઓર્ડિનેટ બટ x કોઓર્ડિનેટ સજેસ્ટ શું કરે છે ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ 4 શું તમે લખ્યું નીચે અહીંયા 4 લખેલું દેખાય છે એટલે બટ 4 છે શું કે આવડો આ પોઈન્ટ y એક્સિસ કરતા 4 યુનિટ દૂર છે એવી જ રીતના આ જે વેલ્યુ છે 3 એ વેલ્યુ કોની છે y કોઓર્ડિનેટ ની વેલ્યુ છે પણ y કોઓર્ડિનેટ ની વેલ્યુ છે તો એનો મીનિંગ શું છે ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ એટલે આવડો આ પોઈન્ટ p y એક્સિસ થી 4 યુનિટ દૂર છે અને x એક્સિસ થી 3 યુનિટ દૂર છે પણ આ વેલ્યુ x કોઓર્ડિનેટ કહેવાય ને આ વેલ્યુ y કોઓર્ડિનેટ કહેવાય વાઇસ વર્સા x કોઓર્ડિનેટ એટલે ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ ઊંધો y કોઓર્ડિનેટ એટલે ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ એ પ્રમાણે પોઈન્ટ p ની વેલ્યુ શું થઈ ગઈ 4 3 હવે x કોઓર્ડિનેટ નું બીજું નામ શું છે એબ્સિસ્તા અને y કોઓર્ડિનેટ નું બીજું નામ શું છે ઓર્ડિનેટ આ જ પ્રમાણે આ એક તમે લખી નાખજો આ કામ આવશે એવું જ આપણે આના માટે વિચારીએ આ જે પોઈન્ટ q છે એમાં આપણે પહેલા જોઈએ આપણે એક લાઈન ડ્રો કરીએ આમ શું દેખાણું અહીંયા -6 શું દેખાણું મને -6 તો હું q ની બાજુમાં બ્રેકેટમાં શું લખીશ -6
माइनस सिक्स मने क्या देखाणु एक्स एक्सिस ऊपर देखाणु माइनस सिक्स कोनी वेल्यू छे एक्स नी वेल्यू छे पण एक्स नी वेल्यू इंडिकेट शुं करे छे डिस्टेंस फ्रॉम वाई एक्सिस એટલે આનો મીનિંગ શું થયું કે પોઈન્ટ ક્યુ છે એ વાય એક્સિસ કરતા 6 યુનિટ્સ દૂર છે નેગેટિવ ડાયરેક્શનમાં ડિસ્ટન્સ ત્યારે નેગેટિવ ન હોય એટલે ડિસ્ટન્સ તો 6 સેન્ટીમીટરનો જ છે અહીંયા બી તે 6 યુનિટનો જ છે પણ નેગેટિવ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ છે વેલ્યુ એક્સ ની છે માઇનસ 6 વેલ્યુ કોની છે એક્સ ની છે પણ ઇન્ડિકેટ શું કરે છે ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ કે આવડો આ પોઈન્ટ ક્યુ વાય એક્સિસ થી તમે જોઈ શકો છો આવડી આ વાય એક્સિસ છે એના કરતા 6 ડગલા દૂર છ યુનિટ દૂર છે અને એવી જ રીતના અહીંયાથી હું એક લાઈન અહીંયા ડ્રો કરીશ તો મને સામે શું દેખાશે માઇનસ ટુ દેખાશે માઇનસ ટુ વેલ્યુ કોની છે વાય ની માઇનસ ટુ નંબર ક્યાં આવ્યો વાય એક્સિસ ઉપર પણ ઇન્ડિકેટ શું કરશે કે આવડો આ પોઈન્ટ એક્સ એક્સિસ થી નેગેટિવ ડાયરેક્શનમાં બે યુનિટ દૂર છે આવડો આ પોઈન્ટ તમે જુઓ બે જ ડગલાનો ડિસ્ટન્સ છે અહીંયા શું છે ડિસ્ટન્સ થોડો સિમેટ્રી છે એટલે ખબર પડશે માઇનસ સિક્સ વેલ્યુ કોની છે એક્સ એક્સિસ ની પણ ઇન્ડિકેટ શું કરે છે ડિસ્ટન્સ ફ્રોમ વાય તમે જુઓ વાય થી કેટલું બધું દૂર છે 6 યુનિટ દૂર છે વાય કોઓર્ડિનેટ ની વેલ્યુ શું છે માઇનસ ટુ વાય કોઓર્ડિનેટ ની વેલ્યુ શું છે માઇનસ ટુ બરાબર ને પણ વાય થી તમે જુઓ આ કેટલું આ એક્સ થી કેટલું દૂર છે બે જ યુનિટ દૂર છે સો ધીસ ફર્સ્ટ કોઓર્ડિનેટ રાઈટ સજેસ્ટ ધ વેલ્યુ ઓફ એક્સ કોઓર્ડિનેટ અને આ શું છે y કોઓર્ડિનેટ પણ x કોઓર્ડિનેટ મને આપે છે શું ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ અને y કોઓર્ડિનેટ મને આપે છે શું ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ એટલે આજે મારી પાસે ગમે તે પોઈન્ટ p હોય એમાં પહેલી વેલ્યુ x કોઓર્ડિનેટ હોય અને બીજી વેલ્યુ y કોઓર્ડિનેટ હોય પણ જે પહેલી વેલ્યુ છે x કોઓર્ડિનેટની એ મને શું આપે છે કે આ પોઈન્ટ y એક્સિસ થી કેટલો દૂર છે અને જે બીજી વેલ્યુ છે એ મને શું આપે છે કે આ પોઈન્ટ x એક્સિસ થી કેટલો દૂર છે આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ એના માટેનો એક્સપ્લેનેશન અહીંયા સાઈડમાં લખેલો છે રાઈટ એટલે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અહીંયા જે એક્સપ્લેનેશન લખેલું છે એ બી તમારે લખવું હોય તો લખજો સરસ છે અને આ બધું જ આપણે લખવાનું છે બટ આજે મેં અહીંયા બતાવેલું છે થોડું અલગ કલરથી એ થોડું ઇમ્પોર્ટન્ટ બની જાય છે ફ્રોમ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ અને આ બંને પોઈન્ટ તો ખાસ ધીસ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધીસ પોઈન્ટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ બરાબર છે કોઈ પણ પોઈન્ટની એક્સની વેલ્યુ એનો વાય એક્સિસનો ડિસ્ટન્સ સજેસ્ટ કરે છે કોઈ પણ પોઈન્ટની વાયની વેલ્યુ એનો એક્સ એક્સિસથી કેટલો ડિસ્ટન્સ છે એ સજેસ્ટ કરે છે I hope this is very much clear to you. Pause the video and write this much down in your CW. Fine, I hope you have written this. Let us now solve example number 1. See figure 3.11, એટલે આવડું આ છે figure 3.11 and complete the following statement. ચાલો પહેલું statement. The abscissa and ordinate of point B. સૌથી પહેલા તો point B આ રહ્યો. બરાબર છે? થોડોક આપણે હજી highlight કરી દઈએ point B. એપ્સિસ્તા એટલે એક્સ ની વેલ્યુ તો પોઈન્ટ બી ઉપરથી નીચે એક્સ એક્સિસ તરફ જોવાનું જોયું તો મને શું મળ્યું 4 તો અહીંયા આવી જશે એપ્સિસ્તા 4 ઓર્ડિનેટ એટલે વાય ની વેલ્યુ ભાઈ બી ની ઉપરથી વાય એક્સિસ તરફ જોઉં બી ની ઉપરથી વાય એક્સિસ તરફ જોઉં છું તો મને અહીંયા શું દેખાય છે 3 એપ્સિસ્તા એટલે એક્સ ની વેલ્યુ શું છે 4 ઓર્ડિનેટ એટલે વાય ની વેલ્યુ વાય ની ઉપરની વેલ્યુ શું છે 3 આ વેલ્યુ છે પણ 4 નો મીનિંગ શું થાય કે પોઈન્ટ B છે ઈ y એક્સિસ થી 4 યુનિટ દૂર છે અને x એક્સિસ થી 3 યુનિટ દૂર છે વેલ્યુ અલગ છે એનો મીનિંગ અલગ થઈ છે ડોન્ટ બી કન્ફ્યુઝ્ડ ઇન ધીસ બરાબર છે હજી ટ્રાય કરીએ થોડું હેન્સ ધ કોઓર્ડિનેટ્સ ઓફ B આર 4, 3 x એક્સિસ ઉપર એની વેલ્યુ 4 છે અને y એક્સિસ ઉપર એની વેલ્યુ 3 છે ફાઇન લેટ અસ મૂવ અહેડ ધ એક્સ કોઓર્ડિનેટ એન્ડ વાય કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એમ ભાઈ આર યો પોઈન્ટ એમ પોઈન્ટ એમ ના એક્સ કોઓર્ડિનેટ ની વેલ્યુ જોઈએ છે તો પોઈન્ટ એમ ઉપરથી નીચે એક્સ એક્સિસ તરફ આપણે જોઈએ તો અહીંયા મને દેખાય છે શું દેખાય છે માઇનસ 3 તો અહીંયા આવી જશે માઇનસ 3 એ જ પોઈન્ટ એમ ઉપરથી આપણે વાય એક્સિસ ઉપર જોઈએ આ બાજુ તો મને શું દેખાય છે 4 બરાબર ને તો અહીંયા આવી જશે 4 તો અહીંયા આવી જશે કોઓર્ડિનેટ્સ આર માઇનસ 3 એન્ડ 4 બરાબર છે આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ ફાઇન પાછા આગળ વધીએ
x coordinate and y coordinate of point L by r your point L. Point L નો મારે શું જોઈએ છે x coordinate, તો હું x axis તરફ જોઉં તો મને -5 દેખાય છે, તો અહીંયા -5 આવશે. અને આ જ L ઉપરથી હું y axis તરફ જોઉં, પહેલા હંમેશા ક્યાં જોવાનું, x axis તરફ, હવે હું y axis તરફ જોઉં તો મને શું દેખાય છે -4, તો I will write here -4. તો આના કોઓર્ડિનેટ્સ છે -5 -4. નેક્સ્ટ x coordinate and y coordinate of point S, are you by point S? પોઈન્ટ S પરથી x કોઓર્ડિનેટ ની વેલ્યુ જોઈએ, તો પોઈન્ટ S ઉપરથી આપણે x એક્સિસ તરફ જોવાનું, શું દેખાય છે મને 3. અને એ જ પોઈન્ટ S ઉપરથી આપણે y એક્સિસ તરફ જોઈએ આ બાજુ અહીંયા, તો મને શું દેખાય છે -4, તો અહીંયા આવી જશે 3, અહીંયા આવી જશે -4. સો ધ કોઓર્ડિનેટ્સ આર 3 એન્ડ -4. એટલે કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે ઊભા રહીને x ની તરફ જોઈએ એ એના x ની વેલ્યુ, અને y ની ઉપર જોઈએ તો એ એના y ની વેલ્યુ. એટલે આ x ની જ વેલ્યુ છે, આ y ની જ વેલ્યુ છે. 4 એટલે x એક્સિસ વાળી વેલ્યુ, 3 એટલે y એક્સિસ વાળી વેલ્યુ. પણ 4 નો મીનિંગ શું થાય, 4 વેલ્યુ કોની છે, x ની, તો એ ડિસ્ટન્સ કોનો ઇન્ડિકેટ કરશે y એક્સિસ થી, અને આ વેલ્યુ કોની છે y ની, તો એ ડિસ્ટન્સ કોનો ઇન્ડિકેટ કરશે x એક્સિસ ની. કે આવડો આ પોઈન્ટ B y એક્સિસ કરતા 4 યુનિટ દૂર છે અને x એક્સિસ કરતા 3 યુનિટ દૂર છે, આ તમને ગમે ત્યારે મગજમાં હોવું જોઈએ, રાઈટ? સો ધીઝ આર યોર આન્સર્સ, બરાબર છે? આરામથી વિડીયો પોઝ કરી અને આટલું આપણે CW માં લખવાનું છે, રાઈટ? પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ રાઈટ ધીસ મચ ઇન યોર CW. ઓલ રાઈટ, આઈ હોપ યુ હેવ રિટન ધીસ એક્ઝામ્પલ નંબર 1. નાવ લેટ અસ મૂવ ટુ એક્ઝામ્પલ નંબર 2, રાઈટ? રાઈટ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધી પોઈન્ટ્સ માર્ક્ડ ઓન એક્સિસ. ક્વેશ્ચન ફરી પાછો વાંચીએ. રાઈટ ધ કોઓર્ડિનેટ્સ, કોઓર્ડિનેટ્સ લખવાના છે ઓફ ધી પોઈન્ટ્સ માર્ક્ડ ઓન એક્સિસ. એટલે આ જે પોઈન્ટ છે A, B, C, D અને E, જે એક્સિસ ઉપર છે, એના કોઓર્ડિનેટ્સ ની વેલ્યુ આપણે લખીને આપવાની છે. આપીએ ભાઈ આપણે એક પછી એક. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પોઈન્ટ A ની. લેટ અસ ટોક અબાઉટ પોઈન્ટ A. તો પોઈન્ટ A છે એ તો ઓલરેડી x એક્સિસ ઉપર જ છે. આપણી શું વાત હતી, તે જે તે પોઈન્ટ હોય એની પહેલા x ની વેલ્યુ લખવાની, x ની બાજુ જોવાનું, પછી y ની બાજુ જોવાનું. તો A છે એની ઉપરથી આપણે x ની તરફ જોઈએ તો નીચે મને 4 લખેલું દેખાય છે, તો અહીંયા શું આવી જશે, 4. હવે આપણે અહીંયાથી ત્યાં જોવાનું y એક્સિસ તરફ, તો અહીંયાથી હું જ્યારે y એક્સિસ તરફ જોઉં છું તો મને શું દેખાય છે, 0. તો અહીંયા આન્સર શું આવી જશે, 0. ઓબ્વિયસ વાત છે, સિમ્પલ એક્ઝામ્પલ. માની લ્યો આ જ પોઈન્ટ અહીંયા હોત તો આપણે અહીંયાથી નીચે જોવાના હતા, નીચે શું દેખાતું હતું મને, 4. પછી અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ જોઈએ તો મને 3 દેખાય ને. હવે આ જ પોઈન્ટ અહીંયા છે, બરાબર ને? આ જ પોઈન્ટ આપણે ક્યાં લઈ લીધો છે, અહીંયા નીચે. તો આ પોઈન્ટ જ્યારે અહીંયા છે અને હું અહીંયાથી x એક્સિસ તરફ જોઉં છું તો મને શું દેખાય છે, 4. તો પછી અહીંયાથી y એક્સિસ તરફ જોઈશ તો મને શું દેખાશે, 0. તો આઈ વિલ રાઈટ 0, ડેફિનેટલી, સીધી વાત છે. ચલો હવે B માં ટ્રાય કરીએ. એ જ કન્સેપ્ટ છે, જરા બી કન્ફ્યુઝ થવાનું નહીં. પહેલી વેલ્યુ કોની, x ની. આ B દેખાણો, આ પોઈન્ટ B. પહેલા તો અહીંયા આપણે માર્કિંગ કરી દે પોઈન્ટ B. સૌથી પહેલા અહીંયાથી ત્યાં જોવાનું x એક્સિસ તરફ જોવાનું, તો અહીંયાથી હું નીચે x એક્સિસ તરફ જોઉં છું તો મને શું દેખાય છે, 0. તો આઈ વિલ રાઈટ 0 ઓવર હિયર. હવે અહીંયાથી મારે y એક્સિસ તરફ જોવાનું, પણ ક્યાંથી જોઉં, ઓલરેડી હું y એક્સિસ ઉપર જ છું, તો y એક્સિસ ઉપર હું જ્યાં છું ત્યાંની વેલ્યુ શું છે, 3. તો અહીંયા શું આન્સર આવી જશે, 3, રાઈટ? વધી આપણે આગળ, થર્ડ વેલ્યુ. થર્ડ કોનું છે, C, રાઈટ? આર યુ બાય પોઈન્ટ C, એને આપણે માર્ક કરી દઈએ. C ઉપરથી આપણે ત્યાં જોવાનું x એક્સિસ ઉપર, હું ઓલરેડી x એક્સિસ ઉપર જ છે આ પોઈન્ટ, અને કેટલી વેલ્યુ છે, -5. સો આઈ વિલ રાઈટ -5 ઓવર હિયર. અને આ જ C ઉપરથી આપણે હવે ત્યાં જોવાનું y એક્સિસ ની બાજુ, તો C ઉપરથી હું y એક્સિસ તરફ જોઉં તો મને શું દેખાય છે, 0. C ઉપરથી હું y એક્સિસ તરફ જોઉં છું તો મને શું દેખાય છે, 0. તો અહીંયા શું આવશે, 0. તો આપણો આન્સર શું આવી ગયો, -5, 0. હવે આપણે ફોર્થ ની ટ્રાય કરીએ. ફોર્થ કયો છે આપણી પાસે, D. આર યુ ભાઈ, એને બી આપણે માર્ક કરી દઈએ. માર્ક કરીને સૌથી પહેલા ત્યાં જોવાનું x એક્સિસ તરફ જોવાનું, તો જ્યારે હું D ની ઉપરથી x એક્સિસ તરફ જોઉં છું તો મને શું દેખાય છે, 0. D ઉપરથી
હું જ્યારે x એક્સિસ તરફ જોઉં છું તો મને શું દેખાય છે 0 તો આઈ વિલ રાઇટ 0 ઓવર હિયર અને એ જ d ઉપરથી હું y એક્સિસ તરફ જોઉં તો ઓલરેડી y એક્સિસ ઉપર જ છું શું વેલ્યુ છે -4 તો અહીં આવી જશે 0 કોમા -4 એન્ડ નાઉ લેટ અસ સી ધ ફિફ્થ વન ફિફ્થ વન થયો છે e તો e આપણે જોઈએ અહીંયા છે સૌથી પહેલા x એક્સિસ ઉપર જોવાનું ઓલરેડી x એક્સિસ ઉપર જ છે કેટલી વેલ્યુ છે 2/3 તો આપણે લખી દેવાનું 2/3 સર e વરી શું ભાઈ ગમે એ હોય લખો ને ત્યાં 2/3 લખેલું છે તો આપણે લખવાનું 1 થી થોડું પાછળ છે તો ઇટ્સ ઓકે હવે અહીંયાથી મારે y એક્સિસ તરફ જોવાનું તો y એક્સિસ તરફ જોઉં તો મને શું દેખાય છે 0 પાંચ આન્સર આપણે ફાઇન્ડ કર્યા પાંચે પાંચ પોઈન્ટ જો અહીંયાથી વચ્ચે નથી ત્યાં છે એક્સિસ ઉપર છે તો એક વસ્તુ ફાઇનલ જ્યારે મી પોઈન્ટ એક્સિસ ઉપર હશે ગમે તે એક કોઓર્ડિનેટ 0 હશે જો અહીંયા એક આન્સર 0 અહીંયા બી એક 0 અહીંયા બી એક 0 છે અહીંયા બી 0 છે અહીંયા બી 0 છે હવે એમાં જો એ સી અને ઈ એટલે આવડું આ એ આવડું આ સી અને આવડું આ ઈ ત્રણે ત્રણ પોઈન્ટ દેખાય છે ત્રણે ત્રણ પોઈન્ટ ક્યાં છે એક્સ એક્સિસ ઉપર છે જુઓ આ પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર છે આવડો આ પોઈન્ટ બી એક્સ એક્સિસ ઉપર છે આવડો આ પોઈન્ટ બી એક્સ એક્સિસ ઉપર છે જે ત્રણ પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર છે એ ત્રણેયના વાયની વેલ્યુ 0 હશે જુઓ આના વાયની વેલ્યુ 0 છે આના બી વાયની વેલ્યુ 0 છે આના બી વાયની વેલ્યુ 0 છે બરાબર છે ને વાયની વેલ્યુ 0 વાયની વેલ્યુ શું ઇન્ડિકેટ કરે પોઈન્ટનો એક્સ એક્સિસ તરફનો ડિસ્ટન્સ આની વાયની વેલ્યુ 0 છે એનો મીનિંગ શું છે તે આવડો આ પોઈન્ટ ઈ એક્સ એક્સિસ થી 0 યુનિટ્સ દૂર છે તો બરાબર ને એક્સ એક્સિસ ની ઉપર જ છે એની એક્સ એક્સિસ થી કોઈ દૂર જ નથી સિમ્પલ વાત છે આની વાત કરીએ 4, 0 0 કોની વેલ્યુ છે વાય ની વેલ્યુ ઇન્ડિકેટ શું કરે છે એક્સ નો ડિસ્ટન્સ તો આવડો આ પોઈન્ટ એ એક્સ એક્સિસ થી 0 યુનિટ્સ દૂર છે ઓબ્વિયસલી એક્સ એક્સિસ ની ઉપર જ છે એનાથી એની જરાય દૂર જ નથી તો જેટલા બી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે એ બધાનો વાય કોઓર્ડિનેટ હંમેશા શું હશે 0 હશે હવે વાર્તા કરીએ આપણે બીજાની આ બી અને ડી ની પોઈન્ટ બી ક્યાં છે વાય એક્સિસ ની ઉપર પોઈન્ટ ડી બી ક્યાં છે વાય એક્સિસ ની ઉપર આ બી અને આ ડી આ બંને તમે જુઓ બંનેના એક્સ ની વેલ્યુ 0 હશે બંનેના એક્સ ની વેલ્યુ 0 હશે ઓબ્વિયસ છે x ની વેલ્યુ 0 ઇન્ડિકેટ શું કરે છે y નો ડિસ્ટન્સ કોઈ પણ પોઈન્ટ ના x ની વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે y થી એનો ડિસ્ટન્સ એન આનો મીનિંગ શું છે કે પોઈન્ટ d છે એ y એક્સિસ થી 0 યુનિટ્સ દૂર છે ઓબવિયસલી એ ઓલરેડી y એક્સિસ ની ઉપર જ છે તો એ y એક્સિસ થી જરા ભી દૂર નથી સિમ્પલ કોન્સેપ્ટ છે શબ્દો ધ્યાનથી સાંભળવાના આરામથી સાંભળવાના જોવાના એમને એમ ચડી નહીં બેસવાનું આમાં આમ છે આમાં આમ છે સમજવાનું મીનિંગ બાકી આન્સર તો બધાને આવડી જ જાય રાઈટ આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ તો જેટલા બી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે ઓલ પોઈન્ટ્સ ઓન એક્સ એક્સિસ માની લો જેટલા બી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે એનો આપણે આન્સર આપવો હોય તો હંમેશા એક વસ્તુ ફિક્સ થઈ જાય એના વાય ની વેલ્યુ 0 જ આવશે કોઈ પણ પોઈન્ટ અધર એક્સ એક્સિસ ઉપર હશે તો હંમેશા એના વાય ની વેલ્યુ શું આવશે 0 પછી અહીંયા ગમે તો હોય 1, 2, 3, 4, 5, 6 -1, -2, -3, -4 ગમે તો હોઈ શકે તો અહીંયા ગમે તો હોઈ શકે તો આપણે અહીંયા શું લખી નાખીએ એક્સ એટલે એક્સ ની જગ્યાએ હવે ગમે તે નંબર આવી શકે પણ વાય ની વેલ્યુ હંમેશા 0 હશે કોના માટે ઓલ ધ પોઈન્ટ્સ ઓન એક્સ એક્સિસ અને એવી જ રીતના ફોર ઓલ ધ પોઈન્ટ્સ ઓન વાય એક્સિસ જેટલા બી પોઈન્ટ વાય એક્સિસ ઉપર હશે એની એક્સ ની વેલ્યુ હંમેશા 0 હશે અને અહીંયા ગમે તે નંબર આવી શકે ગમે તે નંબર આવી શકે તો આપણે અહીંયા શું લખી નાખીએ વાય આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓલ ધ પોઈન્ટ્સ ઓન એક્સ એક્સિસ વિલ બી ઓફ ધ ટાઈપ એક્સ કોમા 0 મતલબ એના વાય ની વેલ્યુ હંમેશા 0 હશે એન્ડ ઓલ ધ પોઈન્ટ્સ ઓન વાય એક્સિસ જેટલા બી પોઈન્ટ વાય એક્સિસ ઉપર છે એના એક્સ ની વેલ્યુ હંમેશા 0 હશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આને વોખતા નહીં મહેરબાની કરીને સમજજો કોઈ પણ પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે એના વાય કોઓર્ડિનેટ ની વેલ્યુ 0 છે એ શું ઇન્ડિકેટ કરે છે કે આવડો આ પોઈન્ટ એક્સ એક્સિસ થી 0 યુનિટ્સ દૂર છે તો હોય જ ને ઓલરેડી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર જ છે તો એનાથી જરા બી દૂર ન હોય રાઈટ સમજજો આ વસ્તુને રાઈટ એવરી પોઈન્ટ ઓન ધ એક્સ એક્સિસ હેઝ નો ડિસ્ટન્સ ઓર 0 ડિસ્ટન્સ ફ્રોમ ધ એક્સ એક્સિસ ક્લિયર લખેલું છે જેટલા બી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે એનો એક્સ એક્સિસ થી કેવો ડિસ્ટન્સ છે કોઈ ડિસ્ટન્સ જ નથી 0 ડિસ્ટન્સ
Therefore, the y-coordinate of every point lying on x-axis is always zero. જેટલા બી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે, જેટલા બી પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હશે, એનો વાય કોઓર્ડિનેટ હંમેશા શું હશે? ઝીરો. સિમિલિયરલી, સો ધ કોઓર્ડિનેટ્સ ઓફ એની પોઈન્ટ ઓન એક્સ એક્સિસ આર ઓફ ધ ફોર્મ એક્સ કોમા ઝીરો, વેર એક્સ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ વાય એક્સિસ. આ શું ઇન્ડિકેટ કરે છે? કે આ પોઈન્ટ વાય એક્સિસ થી કેટલો દૂર છે. અને આ શું ઇન્ડિકેટ કરે છે? આ પોઈન્ટ એક્સ એક્સિસ થી કેટલો દૂર છે. ઓલરેડી એક્સ એક્સિસ ઉપર જ છે તો ઝીરો દૂર છે, અને આ શું છે? એક્સ, તે ભાઈ આ y એક્સિસ થી આટલો દૂર છે. અને y એક્સિસ ઉપર એનું ઊંધું, ઓલ ધ કોઓર્ડિનેટ્સ ઓન y એક્સિસ આર ઓફ ધ ટાઈપ 0, y, વેર y ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ x એક્સિસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, આ જે અહીંયા બી સમજાવેલું છે એની મેં અહીંયા સમરી લખેલી છે. તો સૌથી પહેલા તો ઉપર જે આવડું છે એ આપણા એક્ઝામ્પલ નંબર 2 નો આન્સર છે, અને એક્ઝામ્પલ નંબર 2 ના આન્સર ઉપરથી આપણને આટલી સમરી મળે છે જે આપણે બુકમાં લખવાની છે. સો પોઝ ધ વિડીયો, write this much down in your CW, example 2 એનો આન્સર લખી લ્યો, અને પછી આ સમરી આપણી બુકમાં લખવાની છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. લેટ અસ મૂવ અહેડ. બટ આગળ વધતા પહેલા બે કે ત્રણ વસ્તુ આપણે સમજી લઈએ. મને કોઈ એમ કે કોઈ એક પોઈન્ટ P છે, એના કોઓર્ડિનેટ્સ 2, 5 છે. શું છે? 2, 5. અને આના ઉપરથી મને થોડાક સવાલ પૂછવામાં આવે તો મને એના જવાબ આપતા આવડવા જોઈએ. ક્વેશ્ચન નંબર 1, આ પોઈન્ટના x કોઓર્ડિનેટની વેલ્યુ શું છે? ભાઈ આ પોઈન્ટના x કોઓર્ડિનેટની વેલ્યુ શું છે? 2. સેકન્ડ ક્વેશ્ચન, આ પોઈન્ટના એપ્સિસ્તાની વેલ્યુ શું છે? એપ્સિસ્તા એટલે એક્સ કોઓર્ડિનેટ. ફરી પાછો મારો આન્સર શું આવ્યો? 2. બરાબર છે. આ પોઈન્ટને થોડો અહીંયા કોર્નરમાં લખી નાખી, 2, 5. બરાબર છે. બીજો સવાલ, ક્વેશ્ચન નંબર 2, આ પોઈન્ટના વાય કોઓર્ડિનેટનું નામ શું છે? ભાઈ આ પોઈન્ટના વાય કોઓર્ડિનેટની વેલ્યુ છે 5. આ પોઈન્ટનો ઓર્ડિનેટ એટલે વાય કોઓર્ડિનેટ, તો આનો બીજો નામ શું છે? ઓર્ડિનેટ. થર્ડ થિંગ, કોઈ મને એમ પૂછે કે આ પોઈન્ટ એક્સ એક્સિસ થી કેટલો દૂર છે? આવડો આ પોઈન્ટ એક્સ એક્સિસ થી કેટલો દૂર છે? લખું છું અહીંયા, ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ પી ફ્રોમ એક્સ એક્સિસ. બરાબર ને? પોઈન્ટ P છે એ x એક્સિસ થી કેટલો દૂર છે. આપણી વાત શું હતી? કોઈ પણ પોઈન્ટ x એક્સિસ થી કેટલો દૂર હોય એના y ની વેલ્યુ જેટલો. આ પોઈન્ટ ના y ની વેલ્યુ કેટલી છે? 5. તો આપણો બી અહીંયા આન્સર શું આવી જશે? 5. ક્લિયર છે? નેક્સ્ટ, વોટ ઇઝ ધ ડિસ્ટન્સ, ન સમજાણું હોય તો વિડીયો પાછો રિવાઇન્ડ કરજો. હા, what is the distance of point P from y axis? આ પોઈન્ટ P y axis થી કેટલો દૂર હોય, કોઈ પણ પોઈન્ટ y axis થી કેટલો દૂર હોય એના x ની વેલ્યુ જેટલો. તો આ પોઈન્ટ ના x ની વેલ્યુ કેટલી છે? 2. તો આપણો આન્સર બી અહીંયા શું આવશે? એટલે અહીંયા છે ને આપણે થોડું બાયફર્કેશન કરીએ. x કોઓર્ડિનેટ ની વેલ્યુ 2, એપ્સિસ્તાની વેલ્યુ બી 2, અને આ વસ્તુને આપણે હજી એક નામ આપી દઈએ. શું નામ આપી દઈશું આપણે આને? ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ. એવી જ રીતના આને આપણે હજી એક નામ શું આપી દઈએ? ડિસ્ટન્સ ફ્રોમ એક્સ એક્સિસ. બરાબર છે. તો આ બંનેની હવે આપણી પાસે કઈ જરૂર રહેતી નથી. પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધીસ મચ ડાઉન ઇન યોર CW. આટલું તમારી CW માં લખી લ્યો. બરાબર છે કે આ પોઈન્ટ મને ક્યાંય ગ્રાફ બ્રાફ કાંઈ ડ્રો કરીને નથી આપ્યું, મને ખાલી આટલું લખીને આપ્યું P2, 5. તો 2 એટલે એક્સ કોઓર્ડિનેટ, 2 એટલે એપ્સિસ્તા, વેલ્યુ કોની છે? એક્સ ની. તો એક્સ ની વેલ્યુ શું સજેસ્ટ કરે છે? તે આવડો આ પોઈન્ટ વાય એક્સિસ કરતા 2 યુનિટ દૂર છે, ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ. એનું ટોટલી ઓપોઝિટ અહીંયા વાય ની વેલ્યુ શું છે? 5. ઓર્ડિનેટ ની વેલ્યુ શું છે? 5.
કોઈ પણ y ની વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે આવડો આ પોઈન્ટ x એક્સિસ કરતા 5 યુનિટ દૂર છે ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ પ્લીઝ આ લખી નાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એક વાર્તા બીજી વાર્તા મને કોઈ એમ થી તમારી પાસે એક પોઈન્ટ p છે 5, 0 શું પૂછે છે મને મારી પાસે એક પોઈન્ટ p છે 5, 0 આ પોઈન્ટ y એક્સિસ થી કેટલો દૂર છે એવું મને પૂછે તો જરાય વિચારવાનું નહીં થાય આ પોઈન્ટ y એક્સિસ થી કેટલો દૂર છે દૂરી કોનાથી પૂછી y એક્સિસ થી કોઈ પણ પોઈન્ટ y એક્સિસ થી કેટલો દૂર હોય એના x ની વેલ્યુ જેટલો આની x ની વેલ્યુ કેટલી છે 5 તો આપણે કહેવાનું છે પોઈન્ટ p છે ને એ y એક્સિસ થી 5 યુનિટ દૂર છે અને x એક્સિસ થી 0 યુનિટ્સ દૂર છે ક્લિયર છે રાઈટ હજી એક વસ્તુ આવડો આ પોઈન્ટ છે એ તો એક્સિસ ઉપર છે ભાઈ આવડો આ પોઈન્ટ હંમેશા x એક્સિસ ઉપર હશે સુમમાં x એક્સિસ ઉપર હશે એના y ની વેલ્યુ 0 છે એવી જ રીતે મારી પાસે બીજો પોઈન્ટ છે 0, 4 એના x ની વેલ્યુ 0 છે ને y ની કંઈક વેલ્યુ છે તો આ પોઈન્ટ હંમેશા ક્યાં હશે y એક્સિસ ઉપર હશે આવું આપણને MCQ માં શોર્ટ ફોર્મ માં તમે ત્યાં પૂછાઈ શકે છે ખૂબ જ ક્લિયર હોવું જોઈએ પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધીસ મચ ઇન યોર CW આટલું સૌથી પહેલા આપણી CW માં લખો રાઈટ લખાઈ ગયું ઓકે ન લખાણું હોય તો થોડું રિમાઇન્ડ કરી લેજો લેટ અસ મૂવ અહેડ ઓરિજિન 0 હેઝ 0 ડિસ્ટન્સ ફ્રોમ બોથ ધ એક્સિસ સો ઇટ્સ એબ્સિસ એન્ડ ઓર્ડિનેટ બોથ આર 0 હેન્સ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ઓરિજિન આર 0, 0 આપણને ખબર જ છે કે ઓરિજિન ના કોઓર્ડિનેટ્સ હંમેશા શું હોવાના છે 0, 0 બરાબર છે બંનેની વેલ્યુ 0, 0 છે એક્સ ની વેલ્યુ બી 0 વાય ની વેલ્યુ બી 0 એનું નામ શું છે ઓરિજિન આ જે ચાર પોઈન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે યાદ કરો તો ચાર ક્વાડ્રન્ટ હતા ફર્સ્ટ ક્વાડ્રન્ટ સેકન્ડ ક્વાડ્રન્ટ થર્ડ ક્વાડ્રન્ટ ફોર્થ ક્વાડ્રન્ટ હવે આ પૂરેપૂરા ક્વાડ્રન્ટમાં હું ગમે ત્યાં એક પોઈન્ટ મૂકું તો એના એક્સ અને વાય ની વેલ્યુ વિશે કોઈ ફિક્સેશન છે એના સાઇન વિશે બરાબર છે માની લ્યો અહીંયા આપણે આવીએ તો તમે જુઓ એક્સ એક્સિસ ઉપર બધે પોઝિટિવ નંબર છે વાય એક્સિસ ઉપર બી બધે પોઝિટિવ નંબર છે તો કોઈ પણ પોઈન્ટ અહીંયા હશે એનો એક્સ બી પ્લસ હશે અને વાય બી પ્લસ હશે સો ઇફ અ પોઈન્ટ ઇઝ ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ ધ પોઈન્ટ વિલ બી ઇન ધ ફોર્મ પ્લસ પ્લસ સિન્સ ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઇઝ એન્ક્લોઝ્ડ બાય પોઝિટિવ એક્સ એક્સિસ અને પોઝિટિવ વાય એક્સિસ પહેલા ક્વાડ્રન્ટ ની અંદર શું છે પોઝિટિવ એક્સ એક્સિસ છે પોઝિટિવ વાય એક્સિસ છે તો બધું પ્લસ પ્લસ જ હશે એક્સ બી પ્લસ હશે વાય બી પ્લસ હશે એનું બિલકુલ ઓપોઝિટ અહીંયા જુઓ થર્ડ ક્વાડ્રન્ટમાં જો થર્ડ ક્વાડ્રન્ટમાં એક્સ ની બધી વેલ્યુ નેગેટિવ વાય ની બધી વેલ્યુ બી નેગેટિવ તો એક્સ બી નેગેટિવ વાય બી નેગેટિવ આ થર્ડ પોઈન્ટ ઇફ અ પોઈન્ટ ઇઝ ઇન થર્ડ ક્વાડ્રન્ટ ધ પોઈન્ટ વિલ બી ઓફ ધ ફોર્મ માઇનસ માઇનસ સિન્સ ધ થર્ડ ક્વાડ્રન્ટ ઇઝ એન્ક્લોઝ બાય નેગેટિવ એક્સ એક્સિસ એન્ડ નેગેટિવ વાય એક્સિસ સિમ્પલ છે તો ફર્સ્ટ અને થર્ડ ની જોડી છે ફર્સ્ટમાં એક્સ બી પ્લસ હોય વાય બી પ્લસ હોય થર્ડમાં બિલકુલ એનું ઓપોઝિટ એક્સ બી નેગેટિવ અને વાય બી નેગેટિવ હવે સેકન્ડ અને ફોર્થ બંનેમાંથી ગમે તે એક યાદ રાખી લઈએ માની લ્યો આપણે સેકન્ડ યાદ રાખી લઈએ સેકન્ડમાં તમે જુઓ એક્સ ની વેલ્યુ માઇનસ છે અહીંયા ગમે તે પોઈન્ટ હોય માની લ્યો એક પોઈન્ટ અહીંયા રાખું તો મારે ત્યાંથી નીચે જોવું હોય એક્સ ઉપર તો એક્સ ની બધી વેલ્યુ નેગેટિવ છે જમણી બાજુ જોઉં તો વાય ની બધી વેલ્યુ પોઝિટિવ છે તો અહીંયા શું છે આપણી પાસે માઇનસ પ્લસ એક્સ ની વેલ્યુ નેગેટિવ વાય ની વેલ્યુ પોઝિટિવ કારણ કે અહીંયા નેગેટિવ એક્સ એક્સિસ છે અને પોઝિટિવ વાય એક્સિસ છે અને બિલકુલ એનું ઓપોઝિટ અહીંયા અહીંયા માઇનસ પ્લસ છે તો અહીંયા શું આવી જશે પ્લસ અને માઇનસ એક્સ ની બધી વેલ્યુ પોઝિટિવ વાય ની બધી વેલ્યુ નેગેટિવ સિમ્પલ આઈ વિલ રિપીટ ધીસ અગેન બરાબર છે ખૂબ જ સિમ્પલ છે ચાલુ ત્યાંથી દોરવાનું ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં બંને પોઝિટિવ એક્સ બી પોઝિટિવ વાય બી પોઝિટિવ એક્ઝેક્ટ એનું ઓપોઝિટ અહીંયા જોઈએ આપણે થર્ડમાં તો એક્સ બી નેગેટિવ અને વાય બી નેગેટિવ એટલે અહીંયા બંને પ્લસ હોય અને અહીંયા બંને માઇનસ હોય સિમિલિયરલી સેકન્ડ ક્વાડ્રન્ટમાં અહીંયા જોઈએ તો શું છે માઇનસ પ્લસ તો એનું ઓપોઝિટ થઈ જશે ફોર્થમાં માઇનસ નું પ્લસ બની જશે અને પ્લસ નું માઇનસ બની જશે આ બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય છે સો પ્લીઝ પોઝ ધ વિડીયો જેટલું બી સ્ક્રીન ઉપર દેખાય છે એ બધું લખવાનું છે અને ડાયાગ્રામ બી ડ્રો કરવાનું છે રાઈટ વન્સ યુ ફિનિશ ધીસ વી વિલ મૂવ અહેડ ટુ એક્સરસાઇઝ 3.2 એક્સરસાઇઝ 3.1 મેં અત્યારે નથી લીધી હાઇપોથેટિકલ છે થિયોરેટિકલ છે અલગ અલગ વ્યક્તિના અલગ અલગ આન્સર હોય તો જે કોઈ બી આન્સર સ્કૂલમાંથી લખાવવામાં આવેલો હોય લખી લેજો હું સમજાવીશ તમને પછી બટ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સરસાઇઝ 3.1 જેવા ક્વેશ્ચન પૂછવા શક્ય નથી બીકોઝ દરેક વ્યક્તિને એને જવાબ આપવાનો તરીકો રીત અલગ અલગ હોઈ શકે
राइट हाइपोथेटिकल અને થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે. લેટ અસ મૂવ અહેડ. એક્સરસાઇઝ 3.2 માં ફર્સ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન્સ ડ્રોન ટુ ડિટરમાઇન ધ પોઝિશન ઓફ એની પોઈન્ટ ઇન કાર્ટેશિયન પ્લેન. તો અહીંયા આપણે આન્સર્સ આપીએ. આન્સર માં ફર્સ્ટ બરાબર છે ને, હોરિઝોન્ટલ લાઇન નું નામ શું છે? એક્સ એક્સિસ. એન્ડ વર્ટિકલ નું નામ શું છે? વાય એક્સિસ. બરાબર ને, હોરિઝોન્ટલ નું નામ એક્સ એક્સિસ, વર્ટિકલ નું નામ વાય એક્સિસ. સિમ્પલ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ઈચ પાર્ટ ઓફ પ્લેન ફોર્મડ બાય ધીસ ટુ લાઇન્સ. ભાઈ આમ આપણે બે લાઇન રાખીએ તો અહીંયા પાર્ટ બને છે. આ પાર્ટ નું નામ શું છે? ક્વાડ્રન્ટ્સ. બરાબર છે ને, ક્વાડ્રન્ટ 1, ક્વાડ્રન્ટ 2, ક્વાડ્રન્ટ 3 એન્ડ ક્વાડ્રન્ટ 4. રાઈટ, બરાબર છે, ચાર ક્વાડ્રન્ટ હશે. અને થર્ડ છે આપણી પાસે, રાઈટ ધ નેમ ઓફ પોઈન્ટ વેર ધીસ ટુ લાઇન્સ ઇન્ટરસેક્ટ. આ વર્ટિકલ લાઇન અને હોરિઝોન્ટલ લાઇન જ્યાં ઇન્ટરસેક્ટ થાય એ પોઈન્ટ નું નામ શું છે? ભાઈ એ પોઈન્ટ નું નામ છે ઓરિજિન. એ પોઈન્ટ નું નામ શું છે? ઓરિજિન. ઓરિજિન ઇઝ ઇન્ડિકેટેડ બાય કેપિટલ ઓ. ઓરિજિન ઇઝ ઇન્ડિકેટેડ બાય કેપિટલ ઓ. સિમ્પલ આન્સર્સ. રાઈટ, સો પોઝ ધ વિડીયો એન્ડ રાઈટ ધીસ થ્રી આન્સર્સ ઇન યોર સીડબ્લ્યુ. રાઈટ, લેટ અસ મૂવ હેડ. નેક્સ્ટ નંબર 2, સી ફિગર 3.14. બાય આર યોર ફિગર 3.14 એન્ડ રાઈટ ધ ફોલોઈંગ. ચલો લેટ અસ આન્સર ધેમ વન બાય વન. કોઓર્ડિનેટ્સ ઓફ બી. ક્યાં ગયો ભાઈ બી? દેખાય છે આર બી? બી ના કોઓર્ડિનેટ્સ ઉપર જોવાનું છે. તો બી થી એક્સ એક્સિસ તરફ જોઈએ અહીંયા નીચે તો શું દેખાય છે? -5. અને વાય એક્સિસ ઉપર જોઈએ તો શું દેખાય છે? 2. તો અહીંયા આપણે આન્સરમાં આવી જશે -5, 2. સિમ્પલ. હજી ન સમજાણું હોય તો સી માં સમજી લે. કોઓર્ડિનેટ્સ ઓફ સી ગોતો ભાઈ. સી આર યુ સી ના પોઈન્ટ્સ ગોતવાના છે. તો સૌથી પહેલા સી ઉપરથી એક્સ એક્સિસ ની બાજુ જોવાનું શું દેખાય છે? 5. વાય એક્સિસ બાજુ જોવાનું શું દેખાય છે? -5. એક્સ ની બાજુ 5 અને વાય ની બાજુ -5. તો અહીંયા મારે શું લખી દેવાનું હવે? 5, -5. ક્લિયર. ત્રીજું, ધ પોઈન્ટ આઈડેન્ટિફાઈડ બાય ધ કોઓર્ડિનેટ્સ -3, -5. આ પોઈન્ટનું નામ બોલો. એક્સ ની વેલ્યુ -3 અને વાય ની વેલ્યુ -5, બંને પોઈન્ટ નેગેટિવ છે. તમે જુઓ, સમજો, બંને નેગેટિવ છે. એક્સ બી નેગેટિવ, વાય બી નેગેટિવ. તો આ પોઈન્ટ મને થર્ડ ક્વાડ્રન્ટમાં જોવા મળશે. હવે હું થર્ડ ક્વાડ્રન્ટમાં આવી જાઉં તો મારી પાસે બે પોઈન્ટ છે. આ પોઈન્ટ આપણે જોઈએ એચ ને ઉપર જોઈએ. એચ થી આપણે ઉપર જોઈએ તો -5 દેખાણો. આપણે -5 નથી જોતો, આપણે તો શું જોઈએ છે? -3. તો આવડો આ પોઈન્ટ આવ્યો ઈ. ઈ થી આપણે ઉપર જોઈએ એક્સ એક્સિસ તરફ તો -3 દેખાય છે, અને જમણી બાજુ જોઈએ વાય એક્સિસ તરફ તો આપણને -5 દેખાય છે. બરાબર ને, ઈ થી ઉપર જોવો તો -3, ઈ થી જમણી બાજુ જોવો તો -5. પાછું રિપીટ કરું છું, ઉપર જોવો તો -3, અહીંયા જોવો તો -5. તો -3, -5 એ પોઈન્ટ થયો ઈ. તો ધ પોઈન્ટ આઈડેન્ટિફાઈડ બાય ધ કોઓર્ડિનેટ્સ -3, -5 એ પોઈન્ટ નું નામ શું છે? ઈ. રાઈટ. ફોર્થ ક્વેશ્ચન, ધ પોઈન્ટ આઈડેન્ટિફાઈ બાય ધ કોઓર્ડિનેટ્સ 2, -4. એટલે એક્સ ની વેલ્યુ પોઝિટિવ, વાય ની વેલ્યુ નેગેટિવ. આવું ફોર્થ ક્વાડ્રન્ટમાં હોય, એક્સ ની વેલ્યુ પોઝિટિવ અને વાય ની વેલ્યુ નેગેટિવ. તો આપણે અહીંયા આવી જઈએ. ક્લિયરલી આવડો આ પોઈન્ટ છે. જો એક્સ ની વેલ્યુ શું છે? 2. વાય ની વેલ્યુ શું છે? -4. તો એ પોઈન્ટ આપણા માટે કયો બની ગયો છે? જી. ન સમજાણું હોય તો પાછું રિપીટ કરજો. ચલો હવે સિંગલ સિંગલ ક્વેશ્ચન. એપ્સિસ્તા ઓફ પોઈન્ટ ડી. એપ્સિસ્તા એટલે એક્સ ની વેલ્યુ, ડી ના એક્સ ની વેલ્યુ. ભાઈ ડી ત્યાંથી એક્સ ની તરફ જુઓ, ડી થી ત્યાં જુઓ, એક્સ એક્સિસ ની તરફ શું દેખાય છે? 6. તો અહીંયા આપણે આન્સરમાં લખવાનું છે ઓનલી 6. ઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એચ એટલે એચ ના વાય કોઓર્ડિનેટ ની વેલ્યુ. ભાઈ પોઈન્ટ એચ એના વાય ની વેલ્યુ એટલે અહીંયા ઉપર નહીં જોવાનું, જમણી બાજુ જોવાનું, વાય ની તરફ. વાય ની તરફ જુઓ, એચ ઉપરથી વાય ની તરફ જુઓ, શું દેખાય છે? -3. તો અહીંયા ભી આવી જશે -3. ક્લિયર. કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ એલ એટલે એલ ના એક્સ અને વાય બંનેની વેલ્યુ લખવાની છે. રાઈટ, અને એમ ના બી એક્સ અને વાય બંનેની વેલ્યુ લેવાની છે. તો એલ જોઈ લઈએ. એલ એલ છે અહીંયા, બરાબર છે. અહીંયા માર્ક કરી આપું છું ખૂબ જ ધ્યાનથી.
એના એચ ની વેલ્યુ જોઈએ છે તો એલ ઉપરથી એચ એક્સિસ તરફ નીચે જોઈએ આપણે અહીંયા તો ઝીરો દેખાય છે તો અહીંયા શું આવી જશે ઝીરો અને એલ ઉપરથી વાય એક્સિસ તરફ જોઈએ તો એલ ઓલરેડી વાય એક્સિસ ની ઉપર જ છે ક્યાં છે પાંચ નંબર ઉપર તો અહીંયા આવી જશે 0.5 જો તમે એડિશનલ ઇન્ફોર્મેશન આપણે માટે લખી નથી કે આવડો આ પોઈન્ટ ક્યાં પ્રેઝન્ટ છે વાય એક્સિસ ઉપર પ્રેઝન્ટ છે અને કોઈ પણ પોઈન્ટ વાય એક્સિસ ઉપર પ્રેઝન્ટ હોય તો એના એક્સ ની વેલ્યુ હંમેશા શું હશે 0 હવે આપણે જોઈ લઈએ કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ એમ આરયુપાઈ પોઈન્ટ એમ પોઈન્ટ એમ છે ત્યાંથી આપણે ક્યાં જોવાનું છે એક્સ એક્સિસ ની તરફ હવે પોઈન્ટ એમ ઓલરેડી એક્સ એક્સિસ ઉપર જ છે અને એની વેલ્યુ કેટલી છે -3 તો અહીંયા આપણે લખવાનું -3 હવે પોઈન્ટ એમ થી આપણે વાય ની તરફ જોવાનું આ વાય દેખાય છે ને વાય એક્સિસ આવડું આ પોઈન્ટ એમ થી હું વાય એક્સિસ તરફ જોઉં તો મને શું દેખાય છે 0 તો અહીંયા હું શું લખીશ 0 બરાબર છે હવે આવડું આ પોઈન્ટ ક્યાં છે એક્સ એક્સિસ ઉપર છે સિમ્પલ વાત છે કોઈ પણ પોઈન્ટ જે એક્સ એક્સિસ ઉપર હશે એના વાય ની વેલ્યુ હંમેશા શું હશે 0 ક્લિયર છે અહીંયાથી ક્લિયર તક દેખાય છે રાઈટ આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ સો ધીઝ આર ધી આન્સર્સ આવો ગમે તે પોઈન્ટ હોઈ શકે બરાબર ને તો ભરે એ આરામથી પોતાની રીતના ડ્રાફ્ટ પેપર ઉપર ઓર નોર્મલ પેપર ઉપર આવું ડ્રો કરો અલગ અલગ જગ્યાએ અહીંયા પોઈન્ટ મૂકીને એનો આન્સર ગોતવાનો અહીંયા પોઈન્ટ મૂકીને એનો આન્સર ગોતવાનો અહીંયા પોઈન્ટ મૂકીને એનો આન્સર ગોતવાનો આવું ટ્રાય કરતું રહેવાનું રાઈટ આ બી આપણે સીડબ્લ્યુ માં લખવાનું છે રાઈટ સો વી એન્ડ અપ ઓવર હિયર નાવ વી વિલ મીટ અગેન ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર એન્ડ ડિસ્કસ ફર્ધર ટિલ ધેન ટેક વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ ગુડ બાય